બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં મુખ્યમંત્રી શ્રીએ પાલનપુર શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ ટેસ્ટિંગ ટ્રેસિંગ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો બેડની સંખ્યા ઓક્સિજનની સુવિધા વેન્ટિલેટર દવાઓ સારવારની સુવિધાઓ આરોગ્ય સ્ટાફ રસીકરણની સ્થિતિ આયોજન સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરવા વહીવટીતંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટીતંત્ર અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ કર્યા હતા. બેઠકમાં બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા અને કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ શ્રી જયંતિ રવિ, જિલ્લાના પ્રભારી સચિવ શ્રી વિજય નહેરા, જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, રેન્જ આઈજી શ્રી જી આર મોરથલિયા, જિલ્લા પોલીસ વડા શ્રી તરુણ દુગ્ગલ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પરથીભાઈ ચૌધરી સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. કાલ પ્રદીપ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ. ત્રણસો ટન ઓક્સિજન એના પીએસએ પ્લાન્ટ દેશ સમગ્ર રાજ્યભરમાં 250થી વધુ પ્લાન્ટ ઊભા કરવા, જેથી કરીને થર્ડ વેવની વાત થઈ રહી હોય ત્યારે જરૂર પડે તો 300 ટન હવામાંથી જ ઓક્સિજન આપણે લઈ લઈએ તો ઓક્સિજનની ઘટ આવનારા ત્રીજા વેવમાં ક્યાંય ન થાય. હું દાવા સાથે કહીશ કે ગુજરાતમાં એક પણ હોસ્પિટલમાં, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી. તમા અવિરત છેલ્લા 2 મહિનાથી દિવસ રાત તંત્રે મહેનત કરીને ઓક્સિજન સપ્લાય તમામ હોસ્પિટલમાં થઈ રહ્યો છે અને જ્યારે એપ્રિલમાં પીક દિવસો હતા ત્યારે પણ ઓક્સિજન ઝડપથી પહોંચી જાય એના માટે પણ વ્યવસ્થા કરી હતી. અન્ય રાજ્યોમાં સમાચાર સાંભળીએ છીએ આપણે કે ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં આવતા મૃત્યુ થયા, એવું ગુજરાતમાં આપણે થવા દીધું નથી. ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં એક પણ મૃત્યુ આપણે થવા દીધું નથી. રેમડેસિવીર ઇન્જેક્શન પણ ખૂબ મહેનત કરીને લગભગ છેલ્લા 2 મહિનામાં 7 લાખ ઇન્જેક્શન આપણે બનાસકાંઠાના વહીવટીતંત્રને અભિનંદન આપે છે કે લગભગ 18,000થી વધુ ઇન્જેક્શન બનાસકાંઠાના દર્દીઓને આપ્યા છે. પારદર્શક વ્યવસ્થા છે, ઓનલાઈન એપ્લિકેશન લે છે અને આરોગ્ય તંત્રની ચકાસણી પછી એને રેમડેસિવીર ઇસ્યુ કરવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે તંત્ર વ્યવસ્થાને ગોઠવી છે અને આપણે એ આપેલા છે.